morning, all of you. Welcome. આજે આપણે બાળ સાયન્સની અંદર ડીએનએ સંયોજનની ક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો વર્ણવો. એ અત્યારે હાલની પરીક્ષાની અંદર પૂરક પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયો છે. 4 માર્ક્સનો છે, આઈએમપી છે. એ સવાલ વારંવાર ઘણીવાર પૂછાય છે. એ સવાલ આવતી વખતે એક્ઝામમાં પણ પૂછવો હોય ઈઝી છે. 2-4 ઉત્સેચકો યાદ રાખવાનું છે, ઓકા ચાકી ટુકડાઓ છે, ટેમ્પલેટ 2-4 શબ્દો જોઈએ. તો એની અંદર ખાસ કરીને 5-3 ડેઝની અંદર ડીએનએની શૃંખલા હોય છે, તેની વેરલ બીજી શૃંખલા હોય છે ડીએનએમાં, એ 3-5 ડેઝમાં હોય છે. તો એ જે છે તે સંયોજન ચીપ્યો અત્યારે આ રીતે પૂછાય છે. સંયોજનની ક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો વર્ણવો, એ રીતે નહીં પૂછે. ને આવતી વખતે એક્ઝામમાં એ જ થિયરી બીજી રીતે પૂછી શકાય. તો કઈ રીતે પૂછે? સંયોજન ચીપ્યો આકૃતિ સહિત સવિસ્તાર સમજાવો. તો બસ ડીએનએ દોરવાનું છે, બરાબર. આ રીતે આ રીતે છે, આ ડીએનએ છે, આખો ડીએનએ છે. આ રીતે બીજી શૃંખલા છે, પછી એ શૃંખલા આમ હોય છે. 2 ડીએનએ છે, ખરે 1 ડીએનએ છે, 2 શૃંખલા છે, 1 આ શૃંખલા, ડાબો હાથ ને જમણો હાથ. તો એ જે છે શૃંખલા હોય છે તે કોઈ ચોક્કસ ઉત્સેચકોની મદદથી એ જૂની ચોપડીમાં ગાયરેજને હલકી, ગાયરેજને હેલિકેસ કરીને ઉત્સેચકો, અત્યારે પોલિમરેઝ ઉત્સેચક છે. તો આ રીતે એ ચીપ્યા જેવું બને છે. તેમાં એક શૃંખલા પણ એ 5-3 ડેઝમાં સતત સંશ્લેષણ થાય છે, બરાબર ને. જ્યારે બીજી શૃંખલા પણ એ તૂટક 3-5 ડેઝમાં એક જ દિશામાં હોય છે, તો તેને આપણે નવનિર્મિત ડીએનએ કુંટળ સંશ્લેષણ કહીએ છીએ. તો આ રીતે એ જે તૂટક શૃંખલાઓ મળે છે તેને ઓકાઝાકી ટુકડાઓ કહે છે. બસ ને એ ઓકાઝાકી ટુકડાઓ જે છે એ લાઇકેજ ઉત્સેચકની મદદથી જોડાય છે. તો બહુ સરસ છે. કાલે બી આપણે જોયેલું અર્ધરુધિગત સંયોજનની વાત કરેલી. તો અર્ધરુધિગત સંયોજનની અંદર કેવી રીતે ડીએનએની અંદર નાઇટ્રોજન બેઝ એ એક શૃંખલા ઉપર બીજી શૃંખલા કેવી રીતે બનતી હોય છે, એ 20 મિનિટે ઇસ્ટરિત છે કુલાઈમાં, ને એક પેઢીઓ છે એ જ પેઢીને ફરી પાછું 40 મિનિટ લાગે છે. તો એના માટે આપણે કાલે જોયેલું. તો આજે તો એ ગ્રિફિથના પ્રયોગોથી ચાલુ થાય છે. જીનેટિક્સ એ કન્ટિન્યુ એકબીજા સાથે સળંગ હોય છે, છતાં પણ આપણે સમજવા માટે તેને જુદા જુદા એ કેસરની અંદર જુદા જુદા ભાગોની અંદર વિભાજિત કરેલું છે. તો આપણે આ રીતે હવે બોર્ડ પરથી જોઈએ ડીએનએની વાત. જે ડીએનએ સંયોજન કરે છે, ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, ગ્રિફિથના પ્રયોગો, હર્શીચેઇઝના પ્રયોગો જોયા, પછી વોસન કિકનું મોડલની અંદર ખુલાસાઓ કાલે આપણે જોયા. હવે આજના લેક્ચરની અંદર આપણે એ સંયોજન ચીપ્યો એટલે કે ફોક ડીએનએ સંયોજનની વાત કરીએ, એપ્લિકેશન ફોકની વાત કરીએ. તો સંયોજનની ક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો વર્ણવો, બોર્ડ પરથી આપણે લખીશું સવાલ. તો પહેલાં તો સવાલ સમજવો, પછી એના ઉપરથી આકૃતિ દોરવાની, મગજમાં તૈયાર કરવાની. ડીએનએ આવે એટલે આ રીતે આપણે સંયોજન ચીપ્યાની વાત આવે, ઉત્સેચકોની વાત આવે, અથવા તો સંયોજન ઉત્સેચકોની વાત આવે. ડીએનએ આ રીતે દોરી દીધું જે મેં આમ બતાવી, બરાબર ને, આ રીતે. તો એ રીતે આપણે જે 5-3 ડેઝમાં હું અહીંયા આકૃતિ ચર્ચા કરી દઉં પહેલાં, પછી આપણે ઉપરથી જોઈએ. પહેલાં આપણે મોડે ચર્ચા કરી એનું ફરી પાછું અહીંયા રિપીટેશન થાય છે, બરાબર. તો અહીંયા જે 5-3 ડેઝ આ ડીએનએ એક શૃંખલા છે, 5-3 ડેઝ બીજી શૃંખલા છે, 3-5 ડેઝ આ જે 2 શૃંખલા છે તેને ટેમ્પલેટ ડીએનએ પિતૃકુંડલ અહીંયા લખ્યું છે. એટલે કઈ આ છે એવું નથી, આ પણ છે, બંને શૃંખલા ડીએનએ ટેમ્પલેટ ડીએનએ જે પિતૃ કુંટળ હોય છે તેને ટેમ્પલેટ ડીએનએ કે એની ઉપરથી બીજી આપણને પટીકૃતિ પ્રાપ્ત થાય છે ડીએનએની, એ કાલે પણ જોયું. અને અહીંયા જે છે તે અસતત સંશ્લેષણ લખેલું છે, બરાબર. તો અહીંયા તૂટક એ ડીએનએના ટુકડાઓ મળે છે, તેને ઓકાઝાકી ટુકડા કહે છે. તો એ જે તૂટક મળે છે તો એને 5-3 ડેઝ કહે, એને 5-3 ડેઝ કહે છે. તે જ રીતે અહીંયા સતત સંશ્લેષણ બતાવે છે. તો 3-5 ડેઝ કારણ કે 3 ડેઝ છે તો અહીંયા 5 ડેઝ 5-3 ડેઝ એ સતત શૃંખલા મળે છે, એ સંશ્લેષણ થાય છે. તો એને જોડવાની જરૂર નથી. તો મેં એ પણ વાત કરી કે કેટલાક એવા ઉત્સેચકો હોય છે તે જોડવાનું કાર્ય કરે છે, કેટલાક એવા ઉત્સેચકો હોય છે તોડવાનું કાર્ય કરે છે ડીએનએના શૃંખલાને.
તેવી રીતે સમાજની અંદર પણ કેટલાક એવા લોકો પણ હોય છે જે તોડવાનું કામ કરે છે, અને કેટલાક એવા હોય છે જે જોડવાનું કામ કરે છે. એમાં બધા જ આવી જાવ, તમે બી આવે, હું પણ આવું. હું તોડવાનું કામ કરતો છે કે જોડવાનું, એ તો સામેવાળી વ્યક્તિ નક્કી કરતો હોય છે. એના માટે ફાયદાકારક હોય તો તોડવાનું કામ કરતો હોય, એક્ચ્યુઅલમાં જોડવાનું બી કરતો હોય તો એ સાયલન્ટ પર રહે છે. કેટલીક વાર ટોમેટો ફળ લગતા હોય તો બી સાયલન્ટ હોય છે. તો એવી રીતે કોઈ હોય સાયલન્ટ રહીને બી જોડતા હોય છે. તો એવી રીતે મેં એ ઓશોની જે વાત છે એ હું તમારી અંદર શેર કરું છું. તો આવી રીતે તોડવાની વાત નથી કરવાની, જોડવાની વાત કરે છે. ઓકાજાકી ટુકડા એ જ્યારે પ્રારંભ કરવાનું છે સંશ્લેષણ, ત્યારે એની જરૂર પણ પડતી હોય છે. ઈસ્ટરી છે કોલાની અંદર આપણે પાછળ લાસ્ટની અંદર થિયરીના અંતમાં મેં ખાસ કરીને કહેવાનું છું, શરૂઆતમાં અને અંતમાં, અને જે શબ્દો હોય છે વાક્ય હોય છે તેને યાદ રાખો, ધ્યાનથી વાંચો. તો અહીંયા હવે આપણે જોઈએ થિયરીમાં ઈસ્ટરીયા કોલાઈમાં સ્વયંજનની પ્રક્રિયામાં ઉત્સેચકોના સમૂહની જરૂર પડે છે. સમૂહ એટલે કોણ? ઉત્સેચકો, ઘણા બધા ઉત્સેચક. સમૂહ એટલે ઘણા બધા ઉત્સેચક. તો એની અંદર અહીંયા ડીએનએ પોલિમરાઇઝ ઉત્સેચક એક આવે છે શરૂઆતમાં, અને અંતમાં એક લાઇગેજ ઉત્સેચક આવે. તો બે છે, તો બેનો સમૂહ જ થયો. પણ હું અહીંયા એક વધારે વાક્ય અંદર ઉમેરું છું કે તો ડીએનએ પોલિમરાઇઝ 1, ડીએનએ પોલિમરાઇઝ 2, ડીએનએ પોલિમરાઇઝ 3, લાઇગેજ, હેલિકેજ, ગાયરેજ, એ જૂની ચોપડીમાં આવતું હેલિકેજ ને ગાયરેજ. તો એ ઉત્સેચકોનો સમૂહ હોય છે, અને એને કારણે એ ડીએનએનું સંયોજન થતું હોય છે. તેના મુખ્ય ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ, એટલે કે મેં અત્યારે વાત કરી કે 1, 2 અને 3, તેના તે ડીએનએ પ્રતિકૃતિ ટેમ્પલેટ વડે ડીએનએના બહુલીકરણ પોલિમરાઇઝેશન એ ઉત્પ્રેરિત કરે છે. ધક્કો મારે છે, ચાલ ભાઈ હવે આગળ ચાલ, અહીંયા ને અહીંયા ઊભો નથી, વાંચો લખવાનું કર. 11-12માં મળ્યું, મેરેજ કરી રહ્યો તો પછી કામ કર ભાઈ, આગળ જા, શાંતિથી જીવવું હોય તો. એના માટેની તૈયારી આપણે અત્યારથી કરવાની છે, શાંતિથી પાછળની જિંદગી જીવવામાં. તો ઉત્પ્રેરિત કરે છે કે ભાઈ હવે તું બીજું ડીએનએ બનાવો, પેલું હવે મૃત પામવાનું કે રૂપાંતરિત થવાનું કંઈ બીજી વસ્તુમાં. તો હવે ઉત્પ્રેરિત કે બીજું ડીએનએનો અણુ બનાવે છે, તો ઉત્પ્રેરિત કરે છે. તો ઈ કોલાઈમાં 4.6×10^6 બીપી એટલે બેઝ પેર, જ્યારે મનુષ્યમાં 6.6×10^9 બીપી, જે એમસીક્યુ માટે આપણે યાદ રાખવા આ બે સંખ્યા જે છે તે. તો એ જે સંખ્યા જે છે તે પ્રતિ સેકન્ડ 2000 બેઝ પેર બનાવે છે આ ઉત્સેચકોની હાજરીમાં. તો અહીંયા મનુષ્યમાં 6.6×10^9 બેઝ પેર, જેમાં સંયોજન પૂર્ણ થવા માટે 18 મિનિટનો સમય લાગે, સેકન્ડમાં 2000 બેઝ પેર બને છે પ્રતિ સેકન્ડે. તો એ બનવા માટે 18 મિનિટ લાગે છે પ્રતિ સેકન્ડે 2000, તો 1 મિનિટમાં કેટલા બેઝ પેર, ને 1 મિનિટમાં આટલા, તો 18 મિનિટે કેટલા બેઝ પેર. તો એ રીતે એ ડીએનએનું સંયોજન પૂર્ણ થવા માટે એટલી બધી બેઝ પેરની જરૂર હોય છે. બેઝ પેર એટલે કે પુરીની સામે પિરિમિડિન આવે. અહીંયા બેઝ પેરનો આપણે આગળ પણ વાત કરી, તો વાત કરી તો બોલ અમુક હોય જાય, ક્લાસમાં હોય તો અત્યારે 15 મિનિટમાં પૂરું કરવાનું છે, 8 મિનિટ થઈ ગઈ છે. તો એ પૂર્ણ થાય છે થવા માટે 18 મિનિટનો સમય લાગે, એટલે કે બહુલીકરણ દર 2000 બીપી પ્રતિ સેકન્ડે થાય. આ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે જેમાં ડીઓક્સીરીબોન્યુક્લોટાઇડ, તો મેં અહીંયા તમને વાત કરું તે પ્રમાણે ડીઓક્સીરીબોન્યુક્લોટાઇડ એટલે કે આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલાની વાત કરીએ કે એટીપી, એડીપી અને એટીપી, જેમાં આપણે કંટ્રોલ શૃંખલા હોય છે આ રીતે, આ રીતે કંટ્રોલ, એમાં ડીઓક્સીરીબોન્યુક્લોટાઇડ લખ્યું છે. એટલે કે અહીંયા અંદર કંટ્રોલ શૃંખલામાં જે શૃંખલા છે ની અંદર ડી લખવા, એટલે કે ડીઓક્સી, એક બાજુ નાઇટ્રોજન બેઝ હોય છે એ એડીનાઇન સાઇટોસિન ગ્વાનિન ને થાઇમિન ડીએનએ છે, એક બાજુ ફોસ્ફેટ ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાતા હોય છે. તો આ રીતે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય, ને એ રીતે છેલ્લા જે ફોસ્ફેટની અંદર છૂટા પડે છે ત્યારે હાઈલી એનર્જી મુક્ત કરે છે, ને એ જે ડીએનએનો અણુ આમ હોય છે સીધો, તે પછી એ આ રીતે ચીપિયા જેવું બને છે. ડીએનએ આખે આખો અલગ બંને શૃંખલાઓ થતા નથી, એ ગ્રિફિથના પ્રયોગોમાં ગરમી આપીને કરેલા હતા. અહીંયા એ કરવા હોય તો તેના માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. તો આપણે અંદર વાક્યમાં છે તે એવું જોઈએ બોર્ડ પરથી. તો આ રિબો ન્યુક્લોટાઇડ, ડીઓક્સીરિબો ન્યુક્લોટાઇડ તરીકે એ ફોસ્ફેટ ટ્રાઈ ફોસ્ફેટ એટલે કે એટીપી બેવડા કાર્ય કરે છે. તો અહીંયા આપણે એટીપી લખતા હતા, એટીનોસાઇન ટ્રાઈ ફોસ્ફેટ.
તો આ રીતે આપણે એ કાર્ય કરે છે, કેવડા કાર્ય કરે છે, તે પ્રક્રિયાથી તરીકે કાર્ય કરે છે. એક બીજું શક્તિ પૂરી પાડે છે, કારણ કે ફોસ્ફો ડાયસ્ટર બંધ તૂટે છે, જે છેલ્લા બે ફોસ્ફેટ હોય છે, તે પુષ્કળ છેડાના બે ફોસ્ફેટ ખૂબ જ ઉર્જાસભર હોય છે, ખૂબ જ ઉર્જાસભર હોય છે, હાઈલી એનર્જી હોય છે, એટલે એ તૂટે છે, એટલે કે એનર્જી મુક્ત થાય છે અને ચયાપચયની ક્રિયાઓ શરૂઆત થાય છે. સંયોજનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ડીએનએ પોલિમરેઝ ઉપરાંત અન્ય કેટલાક ઉત્સેચકોની જરૂર પડશે. અન્ય કેટલાક ઉત્સેચકો એવો શબ્દ કયો છે, પણ ઉત્સેચકોનું નામ નથી લઈ આ નવી ચોપડીમાં. તો એ ડીએનએ પોલિમરાઇઝ 1, 2, 3 પછી આપણે આગળ વાત કરીએ શરૂઆતની અંદર તોડવા માટે ડીએનએ માટે હેલિકેસ અને ગાયરે જૂની ચોપડીમાં હતું. લાંબા ડીએનએની બંને શૃંખલાઓ એક સાથે સંપૂર્ણ અલગ થતી નથી, તે માટે વધુ ઉર્જા જોઈએ છે. બે ફોસ્ફેટ ડાયસ્ટર પણ તૂટવાથી એટલી ઉર્જા પર્યાપ્ત નથી, એના માટે બીજા ઘણી ઉર્જાની જરૂર હોય છે, પણ એ ધીમે ધીમે એ ચીપ્યો પછી એ રીતે વિસ્તૃત થતો જાય છે અને બે શૃંખલા બનતી હોય છે. સંયોજનન ડીએનએ કુંડલના નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે, તેને સંયોજનન ચીપ્યો રેપ્લિકેશન ફોર્મ કહે છે. સંયોજન ચીપ્યો મેં આગળ વાત કરી તેમ ઉત્સેજકો જણાવો એમ પણ પૂછે, બરાબર, સંયોજનની ક્રિયામાં ભાગ લેતા ઉત્સેજકો અથવા તો સંયોજનન ચીપ્યો રેપ્લિકેશન ફોર્મ. સો વિસ્તાર સમજાવો, સો વિસ્તાર આવે એટલે 4 માર્ક્સ આવે, 4 માર્ક્સ આવે એટલે આકૃતિ દોરવી પડે, નેવિગેશન સહી. તો એ જે ડીએનએ પોલિમરેઝ બહુલીકરણ માત્ર એક જ દિશા 5-3 ડેઝ શૃંખલા પર સંયોજન સતત થાય છે, જ્યારે બીજી શૃંખલા 5-3 ડેઝ છેડા ટેમ્પલેટ પર તૂટક તૂટક થાય છે. તો આ રીતે એક છેડા પર સતત થાય છે અને બીજી છેડા પર તૂટક તૂટક થાય છે, તૂટક તૂટક થાય છે તેને ઓકા જાગી ટુકડા કહે છે, તે અહીંયા ઉપર આપણે બોર્ડ પરથી જોઈએ. તો એ ઓકાજાગી ટુકડા શબ્દ લખાવો જોઈએ પૂછાય તો. આ રીતે સંશ્લેષિત ટુકડા ઓકાજાગી ટુકડાઓ બાદ ડીએનએ લાઇગેન્ડ ઉત્સેચક બીજો ઉત્સેચક દ્વારા એકબીજા સાથે જોડાય છે. ડીએનએ પોલિમરેઝ પોતે સંયોજનન શરૂ નથી કરી શકતો, તેમજ સંયોજનન ડીએનએમાં ગમે તે સ્થાનેથી શરૂ પણ થતું નથી. ઈ કોલાઈમાં ડીએનએમાં કેટલીક નિશ્ચિત સ્થાન હોય છે જ્યાંથી સંયોજનની શરૂઆત થાય છે, તેને સંયોજનન ઉત્પત્તિ સ્થાન કહે છે. ઉત્પત્તિ સ્થાન કોને કહેવાય તો એબીએમસીની અંદર યાદ રાખવાનું. સંયોજન ઉત્પત્તિના સ્થાન રૂપે ડીએનએના ટુકડાની જરૂર પડે તો પુનઃસંયોજિત પદ્ધતિ દ્વારા મેળવાય છે. પુનઃસંયોજિત પદ્ધતિ પણ અસ્તિત્વમાં છે, જેમાં વાહકની જરૂર પડે છે કે ટ્રાન્સફર આરએનએની જરૂર પડે છે વાહક આરએનએ, તે સંયોજનનું ઉત્પત્તિ સ્થાન પૂરું પડે છે. ત્યાર પછી શું કોષ કેરિયોટિક કોષની અંદર કેવી રીતે થાય છે, યુ કેરિયોટિક કોષોની અંદર આપણે કો કેરિયોટિક કોષમાં જોયું, અભ્યાસને કારણે એ જુદા જુદા નામ આપ્યા છે સમજવાનો પ્રયત્ન કરે. એકબીજા સાથે સંકળાયેલા હોય છે બંને, આપણે એસ તબક્કા જીવન તબક્કામાં એ ડીએનએનું દ્રવ્ય 2C હોય તો 4C એવો શબ્દ આવતો હતો, એક દ્રવ્ય 2C હોય આટલું હોય તો એ 4C બનતું હોય છે, એ આંતર અવસ્થા દ્રવ્ય. ડીએનએના સંયોજન બાદ કોષ વિભાજન ન થાય તો કોની કોઈ બી રંગસૂત્રીય અનિયમિતતા ઉત્પન્ન થાય છે, MCQ બરાબર ને, મોસ્ટ INP પોલીપ્લોઇડી એટલે કે જીનેટિક ડિસઓર્ડર ઉત્પન્ન થાય છે જો સંયોજન ન થાય તો કોષ વિભાજન. ચાલો. So, thank you.